સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરીએ છીએ. આ કાર્યક્રમ દરેક બહેનોને માટે છે જેમાં તમારો પણ સમાવેશ થાય છે, તેથી હળવાશથી આ કાર્યક્રમ સાંભળશો. આજના કાર્યક્રમમાં આપણે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે વિષય પર વાર્તાલાપ કરીશું. શું તમારા બાળકો હંમેશા ખુશ રહે છે? ના, આવું હંમેશા બનતું નથી. જ્યારે તેઓ જે ઈચ્છે તે આપણે કરવા ના દઈએ તો બાળકોને તે ગમતું નથી. હા, આપણે પણ હંમેશા બાળકો જે ઈચ્છે છે તે કરવા દેતા નથી. સાચી વાત ને? આપણે જાણીએ છીએ કે બાળકોને શાની જરૂર છે અને તેમના માટે સારું શું છે, તેથી કેટલીક વાર આપણે કડક બનવું પડે છે. જ્યારે બાળકોને ખબર પડે કે તેમણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, ત્યારે લાંબા ગાળે તેઓ ખરેખર ખુશ રહે છે. તેઓ જાણી શકે છે કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમના માટે જે શ્રેષ્ઠ છે તે કરવા માંગીએ છીએ. હા, હું તમારી સાથે સહમત છું. મેં આવા પણ બાળકોને જોયા છે કે જેઓ પોતે જે ઈચ્છે છે તે કરે છે, પણ રસપ્રદ બાબત એ છે કે લાંબા ગાળે તે બાળકો ખુશ રહી શકતા નથી. સાચી વાત છે. ખુશ અથવા સંતોષી બાળકોનો ઉછેર કરવો તે બાબત પુષ્કળ સમય અને શક્તિ માંગી લે છે, પણ તે અશક્ય બાબત નથી. તે તો આનંદિત અને ફળદાયી અનુભવ છે. ખરી વાત છે, પણ તે હંમેશા સરળ હોતું નથી. જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે કેટલીક વાર હું મારા ગુસ્સાને કાબૂમાં રાખી શકતી નહોતી. આપણે બધા આવું કરીએ છીએ. કોઈક વાર ગુસ્સો કરવો તે વ્યાજબી છે, પણ બાળકો પર ગુસ્સો કરવો તે યોગ્ય વાત નથી. હા, માતા પિતા તરીકે સારા કારણને માટે આપણે ગુસ્સો કરી શકીએ, પણ આપણા બાળકોની સાથે ગુસ્સા ભર્યો વ્યવહાર તો ના જ કરવો જોઈએ. બાળકોની સાથે બૂમો પાડીને કે તેમને મારીને આપણે તેમને શરમમાં ના મૂકવા જોઈએ. બાળકો પ્રત્યેનો આપણો પ્રેમ સતત અને બિનશરતી રહેવો જોઈએ. મા બાપની વર્તણૂકનો આ એક અગત્યનો ભાગ છે. પણ આપણે તે કેવી રીતે કરી શકીએ તે જાણવા માટે આજનો જીવનનો પાઠ સાંભળો અને તમે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે વિષયમાં વધારે જાણી શકશો. કેમ છો બહેનો? આજે તમારી સાથે કુટુંબ સંબંધી વાર્તાલાપ કરવા મને તક મળી તેથી આનંદ થાય છે. મારા કુટુંબ સંબંધી વાત કરવાની આવે તો હું આખો દિવસ બોલી શકું. તમારા સંબંધી શું? આપણને આપણા બાળકો સંબંધી વાત કરવાનું ગમે છે, સાચી વાત ને? સંતોષી અથવા ખુશ રહે એવા બાળકોને ઉછેરવા તે મા બાપની વર્તણૂકનો એક મહત્વનો ભાગ છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા બાળકો ખુશ રહે, ખરું ને બહેનો? આનંદિત, સંતોષી અને સંસ્કારી બાળકોના ઉછેર માટે આપણે પુષ્કળ સમય આપવો પડે છે અને સખત મહેનત કરવી પડે છે, પણ આપણા બાળકો સાથે આપણે જે સમય ગુજારીએ છીએ તે દરેક ક્ષણ મૂલ્યવાન છે. તેના ઘણા ફળ અથવા ઇનામ આપણને મળે છે. આ મહત્વની જવાબદારીમાં મદદરૂપ બનવા આજે હું તમને કેટલાક સૂચનો આપવા માગું છું. સ્વસ્થ, આનંદિત અને આત્મવિશ્વાસ ધરાવનાર બાળકોને આપણે ઉછેરી શકીએ છીએ, પણ તે માટે પ્રથમ બાબત આપણે કરવાની છે તે છે આપણે પોતે ખુશ રહેવું. આપણા બાળકો પ્રત્યેનું આપણું વલણ હંમેશા હકારાત્મક હોવું જોઈએ. જો આપણે હંમેશા તેમની સાથે ચીડાયેલા અને નાખુશ રહીશું તો આપણા બાળકો પણ એવા જ રહેશે. જો તેમની સાથે આપણે જોરથી બોલીશું તો તેઓ પણ બીજાઓ સાથે એવું જ કરશે જ ને? આપણું ઘર ગુસ્સાનું સ્થાન ના હોવું જોઈએ, પણ તે તો પ્રેમ, સંભાળ અને ટેકાનું સ્થાન હોવું જોઈએ. પ્રિય બહેનો, શરૂઆતમાં આપણે સાંભળ્યું કે બાળકોએ શું કરવું અને શું ના કરવું તેની તેમને ખબર હોવી જોઈએ. તેનો અર્થ કે બાળકોને અમુક મર્યાદા ઠરાવી આપવી, પણ આ કામ આપણે ક્રૂર કે ઘાતકી બનીને કરવાનું નથી. જે બાબતોની મર્યાદા આપણે ઠરાવીએ તેમાં બાળકને રસ હોવો જોઈએ અને શરૂઆતથી જ સ્પષ્ટ રીતે તેની સમજ આપવી જોઈએ. દરેક કુટુંબે એકબીજાની સાથે સમય પસાર કરવો જોઈએ. આપણા બાળકોની સાથે નિકટતા કેળવવાનો આ એક માર્ગ છે.
તમારા બાળકોની સાથે ઘરમાં અથવા બહાર રમતો રમો જ્યાં તેઓ જવાબદાર બને અને બીજાની સાથે વહેંચતા શીખે. જ્યારે પણ શક્ય હોય ત્યારે સાથે મળીને ભોજન કરવું તે હંમેશા સારું છે. ભોજનનો સમય એવો સમય છે જ્યારે તમે છૂટથી વાતચીત કરી શકો. આ સમયે તમારા બાળકને પ્રશ્ન પૂછો. દાખલા તરીકે, આજના દિવસની શ્રેષ્ઠ બાબત તારા માટે કઈ હતી? તેના જવાબને સાંભળો અને તે સંબંધી વાત કરો. કુટુંબના સભ્યોને જો કોઈ બાબત પરેશાન કરતી હોય તો તે પણ કહેવાની છૂટ હોવી જોઈએ. તે માટે તમે એમ પણ પૂછી શકો કે આજના દિવસની ખરાબ બાબત કઈ હતી. આવું કરવાથી જો તમારું બાળક કોઈ મુશ્કેલીમાં હશે તો તે કહેવાની તેને તક મળશે. તે પછી શાંતિથી તેમાંથી કેવી રીતે બહાર આવવો તે સંબંધી તમારા બાળકને સલાહ આપી શકશો. વાલી બહેનો, 3 સૂચનો આપણે શીખ્યા. તમે ખુશ રહો, તમારા બાળકને માટે મર્યાદા ઠરાવો અને બાળકની સાથે વાત કરવા સમય ફાળવો. હવે આપણે આગળ વધીએ. તમારા બાળકને સાંભળો. ભલે તમે વ્યસ્ત હોય પણ જો તમારું બાળક તમને કંઈક કહેવા માગે છે, કોઈ પ્રશ્ન પૂછવા માગે છે, તો તમારું કામ બંધ કરીને તમારા બાળકની સાથે નજર મેળવો અને તેના પ્રશ્નનો જવાબ આપો. બાળક તમારું સાંભળે તેનું ધ્યાન રાખો. તમારા બાળકનું માન જાળવો. જો બાળકોનું માન તમે જાળવશો તો તેના બદલામાં બાળક પણ તમારું માન જાળવશે. તે સાથે બીજાઓને પણ આદર આપતા તેઓ શીખશે. બીજાની કાળજી લેવા માટે પણ તમારા બાળકને ઉત્તેજન આપો. બીજાને મદદ કરવી શા માટે મહત્વનું છે તે બાળકને શીખવો. જે બાળકોનો ઉછેર આવા વાતાવરણમાં થાય છે તેઓ બીજાને માન આપનાર અને બીજાને કાળજી લેનાર બને છે. જ્યારે પણ તમને તક મળે ત્યારે તમારા બાળકના વખાણ કરો. જો તમે હંમેશા તમારા બાળકને એવું કહેશો કે તે જે કરે છે તે બરાબર નથી, તો તેનો આત્મવિશ્વાસ બહુ નબળો રહેશે. સ્કૂલમાં પણ તે કંઈક સિદ્ધ કરી શકશે એવું માનવું તેને અઘરું લાગશે. તમારું બાળક જ્યારે કંઈક સારું કરે ત્યારે તેના પર ધ્યાન આપવું અને તે માટે તેના વખાણ કરવા તે એક પ્રેમભર્યું કાર્ય છે જે તમે કરી શકો છો. તમારા કાર્ય થકી બાળકોને માટે નમૂનારૂપ બનો. સમર્પણનું મહત્વ બાળકને સમજાવો. પછી તે તમારી નોકરીનું કાર્ય હોય, મંડળીનું કાર્ય હોય કે સામાજિક કાર્ય હોય, પણ તમારું સમર્પણ તમારા બાળકને માટે ઉત્તમ નમૂનો બની રહેશે. તેઓ પણ પોતાના જીવનમાં પરિશ્રમ કરવાનું કે ભણવા માટે મહેનત કરવાનું શીખશે. તે સાથે સમાજની સેવા કરવાનું મૂલ્ય પણ તેઓ જાણી શકશે. છેલ્લી વાત, બીજાઓ દ્વારા તમારા જીવનને સમૃદ્ધ બનાવો. કુટુંબના સભ્યોની સંગતમાં રહેવો તે શું આનંદની વાત નથી? તમારા ઘરમાં તમારા સ્વજનો અને મિત્રોને આવકારો. જો તમે બીજાના જીવનમાં રસ લેશો તો તમારા બાળકો પણ તેવું કરશે. તેઓ પણ બીજાઓની કદર કરતા શીખશે. ફરી એકવાર યાદ કરી લઈએ. તમારા બાળકનું સાંભળો અને તેનું માન જાળવો. બીજાઓની કાળજી લેવા તેમને ઉત્તેજન આપો. જ્યારે પણ તક મળે ત્યારે તમારા બાળકના વખાણ કરો. તમારા કાર્ય થકી બાળકો માટે નમૂનારૂપ બનો અને બીજાઓની સાથે સંગતમાં રહીને તમારા જીવનને સમૃદ્ધ બનાવો. વાલી બહેનો, આપણે દરેક યાદ રાખીએ કે વાસ્તવમાં ઈશ્વર છે જેમણે આપણા બાળકોનું સર્જન કર્યું છે અને આપણને ભેટ તરીકે આપ્યા છે. જેમ એક મૂલ્યવાન ભેટને આપણે સાચવીએ છીએ તેમ જ આપણા બાળકોને પણ આપણે સાચવવાના છે.
કેટલું સુંદર આ ગીત હતું. હા, ઈશ્વર બાળકોને પ્રેમ કરે છે અને બાળકો ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. વાલી બહેનો, હવે આપણે આત્મિક પાઠમાં આગળ વધીએ અને સાંભળીએ કે શા માટે ઈશ્વર બાળકોની ભેટ આપણને આપે છે. પ્રિય બહેનો સલામ. બાળકો ઈશ્વરે આપેલી મૂલ્યવાન ભેટ છે. મોટા ભરોસા સાથે ઈશ્વર આપણને બાળક આપે છે કે આપણે તેમની શ્રેષ્ઠ રીતે સંભાળ રાખીશું. કેટલી અદ્ભુત ઈશ્વરની ભેટ. તેથી સૌપ્રથમ આ સુંદર ભેટને માટે આપણે ઈશ્વરનો આભાર માનતા ટૂંકી પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, આજના દિવસને માટે તમારો આભાર. તમે અમને બાળકો રૂપી મૂલ્યવાન ભેટ આપી છે તે માટે પણ આભાર માનીએ છીએ. પ્રભુ, અમારો આ સમય આશીર્વાદિત કરો. તમે અમને જે કહેવા માંગો છો તે સાંભળવા અમારા કાન અને અમારા હૃદયોને ખુલ્લા કરો. ઈસુના નામમાં માંગુ છું, આમેન. વાલી બહેનો, માતા બનવું એક અદ્ભુત અનુભવ છે, ખરી વાત ને? જો તમે માતા છો તો તમારું બાળક પ્રથમવાર રડ્યું તે સમય તમને યાદ હશે. તે નાનકડું બાળક તમારું છે, તે તમારો જ એક ભાગ છે. તમારી દેખરેખ હેઠળ તે મોટું થાય છે અને તમારા જીવનનો એક ભાગ બની જાય છે. પરંતુ આ બાબતને અલગ દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય. ઈશ્વર જીવન આપનાર છે. તેમણે તે બાળકનું સર્જન કર્યું છે અને તમારી સંભાળ હેઠળ ભરોસા સાથે તમને સોંપ્યું છે. આ એક ગંભીર વિચાર છે, કારણ કે હકીકતમાં આપણા બાળકો આપણા નથી, તે તો ઈશ્વરના છે અને ઈશ્વરે આપણને આપ્યા છે. આપણું કાર્ય એ છે કે તેમને જીવન જીવવા માટે દોરવણી આપવી અને તૈયાર કરવા. અને કોઈક સમય એવો આવે છે કે જ્યારે આપણે તેમને સ્વતંત્ર મૂકવા પડે છે, જેથી તેઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકે. તેથી આપણે તેઓને બુદ્ધિપૂર્વક શીખવવું જોઈએ, સાચી વાત ને? શું તમને કદી એવો વિચાર આવે છે કે શા માટે ઈશ્વર આપણને બાળકો આપે છે? જો આપણને બાળકો ના હોય તો મનુષ્ય જીવનનો અંત આવી જાય. અને બાઇબલની શરૂઆતમાં ઈશ્વરે આદમ અને હવાનું સર્જન કરીને તેઓને કહ્યું કે સફળ થાવ અને વધો. પવિત્ર બાઇબલમાં બાળકો વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. શું તમને તે સાંભળવું ગમશે? ગીતશાસ્ત્રનું પુસ્તક 127મો અધ્યાય 3-5 કલમમાં લખ્યું છે, છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજન તેના તરફનું પ્રતિદાન છે. યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે, તેઓ વળે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે. કેટલું અદ્ભુત! જો તમારો ભાથો બાળકોથી ભરેલો છે તો આનંદની વાત છે. એક યોદ્ધો તેના ભાથામાં બાણ ભરીને લઈ જાય છે અને જ્યારે તે શિકાર કરવા જાય ત્યારે તેને વધારે બાણની જરૂર પડે છે. જો તમે કદાચ ગામડામાં રહેતા હોય અને તમારા પતિ તમારા દીકરાને પણ શિકાર કરવા માટે લઈ જાય તો તમને ખોરાક મેળવવા માટે બાળકો કેટલા અગત્યના છે તેનો ખ્યાલ આવશે. જો તમારી દીકરીઓ ખોરાક મેળવવા માટે તમને ખેતીમાં મદદ કરતી હોય તો તમે તે સમજી શકશો. અથવા તમે શહેરમાં રહેતા હોય તો તમારી સંભાળ લેવા માટે બાળકો કામ કરવા બહાર જતા હોય તો તમે તેમના મહત્વને જાણી શકશો. આમ બાળકો ખરેખર ઈશ્વરની ભેટ છે, સાચી વાત ને બહેનો? બીજી બાબત, આપણા બાળકો આપણા માટે આનંદ અને હર્ષ લાવે છે. જેઓ ઈશ્વરના માર્ગમાં ચાલે છે તેઓના માટે ઈશ્વરનું વચન ગીતશાસ્ત્ર 128 અને 3 કલમમાં જણાવે છે, તારી સ્ત્રી તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે, તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. આમ બાળકો આપણા લગ્ન જીવનને અને આપણા ઘરને આનંદિત બનાવે છે. પવિત્ર બાઇબલ જણાવે છે કે ફક્ત મા બાપને આનંદ આપે તે માટે જ બાળકો આપવામાં આવતા નથી, પણ ચોક્કસ હેતુથી ઈશ્વર આપણને બાળકો આપે છે. આ જગતમાં દરેક વ્યક્તિ, જેમાં તમારો પણ સમાવેશ થાય છે, એવું ભવિષ્ય લઈને આવે છે જેનું ઈશ્વરે આયોજન કર્યું છે. ગીતશાસ્ત્ર 40:5 કહે છે, જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. ઈશ્વરની પાસે ફક્ત આપણા જીવનો માટે જ નહીં પણ આપણા બાળકોના જીવન માટેની પણ યોજનાઓ છે. વાલી બહેનો, ઈશ્વર જાણે છે કે જેમ જેમ આપણી ઉંમર વધશે તેમ તેમ આપણને કોઈકની જરૂર પડશે,
જે આપણી સંભાળ લે. નીતિવચનનું પુસ્તક 23મો અધ્યાય ને 22મા કલમ ઈશ્વરનું વચન બાળકોને કહે છે કે તારા પોતાના બાપનું કહેવું સાંભળ અને તારી માં વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ આપણા બાળકોને પણ બાળકો જન્મે છે. આપણી વૃદ્ધાવસ્થામાં આપણા માટે તેઓ આનંદ અને હર્ષરૂપ હોય છે. નીતિવચન 17:6 કલમમાં લખ્યું છે, છોકરાના છોકરા વૃદ્ધ પુરુષનો મુગટ છે અને છોકરાનો મહિમા તેઓના પિતાઓ છે. જ્યારે દેવપુત્ર ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર હતા ત્યારે તેમણે બાળકો વિશે અદ્ભુત વાત કહી. જ્યારે શિષ્યો બાળકોને ધમકાવીને દૂર નસાડતા હતા ત્યારે ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને વારોમાં, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું જ છે. આપણે આપણા બાળકોને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, ખરી વાત ને બહેનો? ઈશ્વર પણ પોતાના પુત્ર ઈસુને બહુ જ પ્રેમ કરતા હતા, પણ તે આપણને પણ ખૂબ પ્રેમ કરે છે. યોહાનની સુવાર્તા 3:16 કલમમાં લખ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રિય મિત્રો, આપણે બધા જ જે ખોટું છે તે કહીએ છીએ, કરીએ છીએ અને વિચારીએ છીએ તેને પાપ કહેવાય છે, અને પાપ આપણને ઈશ્વરથી અલગ કરી દે છે. પણ શુભ સંદેશ એ છે કે આજથી 2000 વર્ષ પહેલાં ઈશ્વરે પોતાના દીકરાને આપણા પાપોને માટે વધસ્તંભ ઉપર મરણ પામવા મોકલી આપ્યા. ઈસુ ખ્રિસ્ત પાપ વગરનું જીવન જીવ્યા, પણ આપણા માટે તેમણે શિક્ષા સહન કરી. ત્રીજે દિવસે ઈસુ મરણમાંથી સજીવન થયા અને આજે સ્વર્ગમાં તેઓ પોતાના પિતાની સાથે જીવે છે. આપણને પણ તેઓ સદાકાળના જીવનની ભેટ આપવા માંગે છે. તેમના બાળકો તરીકે આપણે પણ સ્વર્ગમાં રહીએ એવું તે ઈચ્છે છે, અને આપણા બાળકો પણ તેમની સાથે રહે એવી તેમની ઈચ્છા છે. તેથી હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, શું તમે ઈશ્વરને સાચું સમર્પણ કર્યું છે? મા બાપ તરીકે શું તમે જાણો છો કે ઈશ્વર તમને પ્રેમ કરે છે? ઈશ્વર તેમનો પ્રેમ તમને આપીને તમે તેમના બાળક બનો એવું ઈચ્છે છે. તમે ઈસુની આગળ તમારા પાપોની માફી માંગીને તમારા પ્રભુ અને તારનાર તરીકે તમારા જીવનમાં તેમને આમંત્રણ આપી શકો છો. શું આ બાબતમાં તમે મારી સાથે પ્રાર્થના કરશો? આવો પ્રાર્થના કરીએ. ઓ ઈશ્વર પિતા, બાળકો રૂપી ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પુત્ર ઈસુને અમારા બદલે મરણ પામવા મોકલી આપ્યા અને અમને તમારા બાળકો બનાવ્યા તે બદલ આભાર માનીએ છીએ. વિશ્વાસથી અમે માનીએ છીએ કે તમારી હજુરમાં અમને ન્યાય ઠરાવવામાં આવ્યા છે, કારણ કે ઈસુએ પોતાના મરણ દ્વારા અમારા પાપોને લઈ લીધા છે. અમારી પ્રાર્થના છે કે અમારા બાળકો પણ તમને પોતાના પિતા તરીકે ઓળખે એવું થવા દો. તમારી સાથે પ્રેમભર્યા સંબંધમાં જીવનમાં આગળ વધવા અમને મદદ કરો, અને મરણ પછી અમે સ્વર્ગમાં પ્રવેશ કરીએ એવું થવા દો. ઈસુના નામમાં આમેન. છે અમલ ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર, એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. મારું મને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને. સૌ ભરોસો ટેકું
શરમનો પણ જે મરણ સ્થામ તે રાજીતી સહ્યો તે સંભારી મારો આત્મા પ્રેમે ભરપૂર થયો હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમર અનંત ચ દેખાડ્યો મારા પર. મારી વાલી બહેનો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. અમને આશા છે કે આ કાર્યક્રમ સાંભળવાથી આપ આનંદ પ્રાપ્ત કરી રહ્યા હશો. ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણે દરેક વ્યક્તિ એક બાળક પિતાની સાથે સંબંધ રાખે તેમ ઈશ્વરની સાથે સંબંધ રાખી શકીએ છીએ, તે ખરેખર અદ્ભુત વાત છે. જો તમે આજે અમારી સાથે પ્રાર્થના કરી છે અને ઈસુએ તમારા માટે જે કંઈ કર્યું તે પર તમે વિશ્વાસ કરો છો, તો આજે તમે ઈશ્વરનું બાળક બન્યા છો. અમારી આશા છે કે ઈશ્વરના બાળક બની રહેવાનો આનંદ તમે લાંબા વર્ષો સુધી માણી શકશો. બાળકો ઈશ્વર તરફથી મળેલી ભેટ છે તે બાબતને રજૂ કરતું એક સુંદર ગીત અમે અમૂલ્ય ખજાનામાં વાંચવા માગીએ છીએ. તેના શબ્દો છે, ઈશ્વરે મને અમૂલ્ય ભેટ આપી જેને ખાસ સંભાળની જરૂર હતી અને કહ્યું, આ નાની ભેટની કાળજી રાખ કારણ કે તે અસામાન્ય ભેટ છે. ઈશ્વરે કહ્યું, પૂરા પ્રેમથી તેમનું ધ્યાન રાખજે, તારો સ્પર્શ તેમને અનુભવવા દેજે, તેમની દરેક જરૂરિયાતની કાળજી લેજે કારણ કે તારી તેમને વધારે જરૂર છે. આ બાળકરૂપી ભેટ ઝડપથી મોટી થશે માટે તેમને જોઈને પૂરા હૃદયથી પ્રેમ કરજે અને તેમણે જેવા હોવું જોઈએ તેવા બનવા દેજે. જ્યારે આ બાળકો મોટા થઈ જાય ત્યારે સ્વર્ગ તરફ દ્રષ્ટિ કરજે અને યાદ રાખજે કે ઈશ્વરને કારણે જ તેઓ અસ્તિત્વ ધરાવે છે. ખરેખર આ બાબત એકદમ સાચી છે કે આપણા બાળકો ઈશ્વર તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. હા, આપણે આ અમૂલ્ય ભેટની સંભાળ રાખવાની છે. આપણા બાળકો ભલે ગમે તેટલા મોટા થઈ જાય પણ તેઓને આપણી જરૂર છે. અને જ્યારે આપણે તેઓની સાથે સમય પસાર કરીએ છીએ અને તેમની સાથે વાતચીત કરીએ છીએ, જ્યારે તેમની સાથેના સંબંધમાં વધારે નીકળતા આવે છે. સાચી વાત ને? એ જ રીતે જ્યારે તમે તમારા ઈશ્વર પિતાની સાથે વાત કરો છો અને તમારા જીવનની વાતોને તેમની સાથે વહેંચો છો ત્યારે ઈશ્વર સાથેનો તમારો સંબંધ પણ વધારે મજબૂત બને છે. ઈશ્વર હંમેશા તમારું સાંભળે છે. પ્રિય બહેનો, જો આપને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, જો આપની પ્રાર્થના વિનંતી અમને જણાવવા માંગતા હોય, તો આપ અમારી સાથે પત્ર વ્યવહાર કરી શકો છો. અમે આપના માટે જરૂરથી પ્રાર્થના કરીશું. સંપર્ક માટે અમારું સરનામું લખી લેશો. સરનામું છે, કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટબોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. અમારી વેબસાઇટ છે radio882.com, radio882.com. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો આ નંબર ઉપર આપ અમને મિસ્ડ કોલ અથવા SMS પણ કરી શકો છો. અમારો ફોન નંબર છે 9998979026. 99 98 97 90 26. કોરોનાની મહામારીમાં તમારા હાથ વારંવાર સાબુથી ધોતા રહો. ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો અને સામાજિક અંતર પણ જાળવી રાખો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ.